કેમ છો મિત્રો યાર, બધા મજામાં જ છો? તો મિત્રો અત્યારે એક ટીમલી સોંગ છે, ડીજે મારું વાગે, ઠીક છે? એ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે ટીમલીમાં, તો આજે એની ઉપર જ હું તમને સ્ટેટસ બનાવતા શીખવાડીશ. સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લે, પછી આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં. તો મિત્રો તમે અત્યારે શરૂઆતમાં જોઈ એવું જોરદાર ટીમલી સ્ટેટસ બનાવતા શીખવાડીશ, ઠીક છે મિત્રો? તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો મિત્રો આવું ટીમલી સ્ટેટસ બનાવવા માટે તમારે એક એપ્લિકેશનની જરૂર પડશે, જેનું નામ છે અલાઇટ મોશન. જો તમારી જોડે અલાઇટ મોશનનું લેટેસ્ટ વર્ઝન ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જઈને, ઠીક છે, તમે ડાઉનલોડ કરી શકો છો. હવે તમારે ડિસ્ક્રિપ્શનમાં તમને બીટમાર્ક અને સ્નેકી ઇફેક્ટની લિંક મળશે, એ અલાઇટ મોશનમાં એડ કરી દેવાની છે. આપણે ઓલરેડી એડ કરી નાખી છે, તો અલાઇટ મોશન એપ ઓપન કરીશું, નીચે ગોલ કરું છું, એ પ્રોજેક્ટમાં જશું. હવે મિત્રો આ તમારે અલાઇટ મોશનમાં એડ કરવા માટે એક પાસવર્ડની જરૂર પડશે. પાસવર્ડ હું વિડીયોના એન્ડમાં કહીશ, અથવા વિડીયોની વચ્ચે, અથવા વિડીયોની શરૂઆતમાં. તો વિડીયો પૂરો જો આપણે અલાઇટ મોશન ઓપન કરીશું, એ ગોલ કરું છું, એ પ્રોજેક્ટમાં જશું, એટલે જોઈ શકો છો બીટમાર્ક અને સ્નેકી ઇફેક્ટ આપણે ઓલરેડી એડ કરેલી છે. તો સૌથી પહેલાં બીટમાર્ક ઓપન કરીશું, એટલે કંઈક આ રીતે જોવા મળશે, ઠીક છે? તો તમારે એકદમ શરૂઆતમાં આવી જવાનું છે મિત્રો. નીચે ગોલ કરું છું, પ્લસ ઉપર આ મીડિયામાં જજો, તમને ઘણા બધા ફોટા મળી જશે, આ બધા આપણી ટેલિગ્રામમાં મળી જશે. તો સૌથી પહેલો ફોટો ઉપર ગોળ કરું છું, એ ત્રણ ટપકા ઉપર, અને પાંચમા નંબરે, ઠીક છે, ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા એરો ઉપર ક્લિક કરીશું, ગોળ કરું છું, અહીંથી કાપી નાખશું, ફરીથી પ્લસ ઉપર મીડિયા ઉપર, બીજો ફોટો ઉપર થ્રી ડોટ ઉપર ક્લિક કરી ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા એરો ઉપર ક્લિક કરીશું, ગોળ કરું છું, અહીંથી કાપી નાખશું, ફરીથી પ્લસ ઉપર મીડિયા ઉપર, બીજો ફોટો ઉપર થ્રી ડોટ ઉપર ક્લિક કરી ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા. ફોટો આ રીતે સાઇડમાં હોય તો મૂવ અને ટ્રાન્સફોર્મમાં ક્લિક કરજો, ગોળ કરું છું, અને ફોટાને આ રીતે વચ્ચેમાં કરી શકો છો, એરો ઉપર ક્લિક કરજો, આ એરો ઉપર, અને અહીંથી કાપી નાખજો. એમ મિત્રો તમારે સ્ટેટસના એન્ડ સુધી ફોટા એડ કરવાના છે, વચ્ચેમાં આ રહેવા દેવાના છે, ઠીક છે મિત્રો? જોઈ શકો છો તમારે એંગલ, ઠીક છે, 4:28 સુધી આ વચ્ચેમાં જગ્યા રહે, ઠીક છે મિત્રો? 11:16 સુધી કોઈ પણ ફોટા એડ નથી કરવાના, એની વગર એન્ડ સુધી ફોટા એડ કરી દેવાના છે. તો ચાલો હું કરી દઉં, પછી તમને આગળની પ્રોસેસ સમજાવું. તો મિત્રો જોઈ શકો છો આપણે એન્ડ સુધી આ રીતે ફોટા એડ કરી દીધા છે, જે રીતે મેં કીધું હતું એ રીતે. હવે મિત્રો 4:28 સુધી આપણે કશું એડ નથી કર્યું. તો ડિસ્ક્રિપ્શનમાં અથવા મારી ટેલિગ્રામ ચેનલમાં તમને બે વિડીયો મળી જશે, તો આ એરો ઉપર ક્લિક કરીને રાઈટ આપણે આવી જશું 28:24, ઠીક છે? ગોળ કહું છું, પ્લસ ઉપર મીડિયામાં, તમને ડિસ્ક્રિપ્શનમાં આ રીતનો એક ડીજે વાળો વિડીયો મળી જશે, તો એને લઈ લેશું આ રીતે, ઠીક છે મિત્રો? જોઈ શકો છો આવી ગયો છે વિડીયો. એ પછી મિત્રો એ વિડીયો ઉપર ક્લિક કરશું, ઉપર ગોળ કરું છું, એ ત્રણ ટપકા ઉપર, આ પાંચમા નંબરે ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા, એટલે કંઈક આ રીતે દેખાશે. હવે મિત્રો આ એરો ઉપર ક્લિક કરશું, એટલે 8:12 આવી જશું, અને પાછળનો ભાગ કાપી નાખશું આ રીતે, ઠીક છે મિત્રો? જોઈ શકો છો આ રીતે. પછી આ વિડીયો પતે એટલે એંગલ બીજી એક જગ્યા છે, તો ફરીથી આપણે 8:12 આવી જશું, ફરીથી નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર મીડિયા ઉપર, તમને બીજો એક વિડીયો મળી જશે આ રીતનો, તો એને લઈ લેશું, ઉપર એની ઉપર ક્લિક કરશું, ઉપર ગોળ કરું છું, એ ત્રણ ટપકા ઉપર, અહીં ફ્લિટ સ્ક્રીન કમ્પ્રેસર એરિયા. મિત્રો આ ચાલુ થતું હોય, ઠીક છે, ડિસ્કો એટલે જતા રહેશું આ રીતે, ઠીક છે મિત્રો? જોઈ શકો છો એની ઉપર ક્લિક કરશું, આગળનો ભાગ કાપી નાખશું, અને એરો એ લાવી દઈશું, આની ઉપર ક્લિક કરશું, ઠીક છે મિત્રો? અને આ જે રીતે આમ નાચતી હોય, ઠીક છે મિત્રો, એટલું રાખવાનું છે, અને પાછળનો ભાગ અહીંથી કાપી નાખવાનું છે આ રીતે, જોઈ શકો છો. તો મિત્રો આટલું કામ આપણું પતી ગયું છે. હવે મિત્રો આમાં આપણે સ્નેકી ઇફેક્ટ એડ કરશું, ઠીક છે મિત્રો? તો સ્નેકી ઇફેક્ટ એડ કરવા માટે ઉપર ગોળ કરું છું, જોઈ શકો છો મિત્રો, એરો ઉપર ક્લિક કરીને બહાર આવતા રહેશું, આ ગોળ કરું છું, પ્રોજેક્ટમાં જશું, એટલે જોઈ શકો છો તમને બીટમાર્ક અને સ્નેકી ઇફેક્ટ કંઈક આ રીતે આપણે એડ કરેલા છે. તો સ્નેકી ઇફેક્ટ ઉપર ક્લિક કરશું, તો આગળ જે સૌથી પહેલું છે આ, ઠીક છે મિત્રો, એની ઉપર ક્લિક કરશું, નીચે ગોળ કરું છું, ઇફેક્ટમાં આ ગોળ કરું છું, એ ત્રણ ટપકા ઉપર, ને કોપી ઇફેક્ટ સાઇડમાં ક્લિક કરશું મિત્રો, ઉપર ગોળ કરું છું, એર ઉપર ક્લિક કરી બહાર આવતા. તો મિત્રો બહાર આવતા રહ્યા પછી ફરીથી આપણા બીટમાર્ક ઉપર ક્લિક કરશું, નીચે જતા રહેશું મિત્રો, જે સૌથી પહેલો ફોટો છે એની ઉપર ઇફેક્ટમાં જશું, ગોળ કરું છું, એ ત્રણ ટપકા ઉપર, અને પેસ્ટ કરશું, એટલે પહેલા ફોટામાં આ રીતની ઇફેક્ટ આવશે, જોઈ શકો છો. એ પછી મિત્રો બધા ફોટા છોડી દેવાના છે, ઠીક છે મિત્રો? બધા મોટા ફોટા છોડીને તમારે જતું રહેવાનું છે રાઈટ. 14:18 આ રીતનો એક મોટો ફોટો આવશે, એની ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જશું, અને પેસ્ટ ઇફેક્ટ, એટલે મિત્રો આ એંગલ પણ આ રીતની ઇફેક્ટ આવશે. તો મિત્રો આ ઇફેક્ટ છે આ બે જ ફોટામાં લગાવવાની છે, એક શરૂઆતમાં પહેલા ફોટામાં, અને બીજું મિત્રો એંગલ 14 જે મોટો ફોટો આવે તેમાં. હવે મિત્રો પાસવર્ડ છે 2026, 2026, ઠીક છે મિત્રો?
2026 લખશું એ પાસવર્ડ છે. ઠીક છે મિત્રો, હવે શું કરવાનું છે, ફરીથી ઉપર ગોળ કરું છું, એર ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું. ફરીથી આપણે સ્નેક ઇફેક્ટ ઉપર પહેલું આવી ગયું મિત્રો. હવે આજે બીજા નંબરનું છે, ઠીક છે મિત્રો, એની ઉપર ઇફેક્ટમાં જશું, ગોળ કરું છું એ ત્રણ ટપકા ઉપર, કોપી ઇફેક્ટ સાઈડમાં ક્લિક કરશું, ઉપર ગોળ કરું છું, એર ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું. ફરીથી આપણા બીટમાર્ક ઉપર આ એર ઉપર ક્લિક કરશું, અહીંયા જે પણ નાનો ફોટો આવે, ઠીક છે, નીચે જતું રહેવાનું છે, નાનો ફોટો આવે એની ઉપર ઇફેક્ટમાં ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ, બીજા ફોટા ઉપર ઇફેક્ટમાં જશું ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ. એમ મિત્રો તમારે, ઠીક છે, આ આઈડિયા છે આઈંગા. ઠીક છે મિત્રો, 4:28 સુધી જેટલા પણ ફોટા છે એ બધા ફોટામાં આ રીતની ઇફેક્ટ એડ કરી દેવાની છે, જોઈ શકો છો આ રીતે. તો મિત્રો આઈંગા આપણે, ઠીક છે, 4:28 સુધી જેટલા પણ ફોટા છે એમાં ઇફેક્ટ એડ કરી દીધી છે. એ પછી ઉપર ગોલ કરું છું, એના ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું. ફરીથી આપણે સ્નેક ઇફેક્ટ ઉપર પહેલો ફોટો આવી ગયો, બીજો ફોટો આવી ગયો, હવે જે ત્રીજા નંબરનો ફોટો છે એની ઉપર ઇફેક્ટમાં જશું, ગોલ કરું છું એ ત્રણ ટપકા ઉપર અને કોપી ઇફેક્ટ સાઈડમાં ક્લિક કરશું, ઉપર ગોળ કરું છું, એના ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું. ફરીથી આપણા બીટમાર્ગ ઉપર, સોરી મિત્રો, ફરીથી આપણા બીટમાર્ગ ઉપર ક્લિક કરશું મિત્રો. ઠીક છે, બીટમાર્ગ ઉપર ક્લિક કર્યા પછી આગળ જવાનું છે. ઠીક છે મિત્રો, આ રીતે હવે જે આપણે આ બે ડીજેવાળા વિડીયો એડ કરીએ પતે એટલે જતા રહીશું, નીચે જતા રહીશું, જે પણ ફોટો આવે એની ઉપર ઇફેક્ટમાં જશું ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ, એની જોડે જે ફોટો આવે એની ઉપર ઇફેક્ટમાં જશું ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ. ઠીક છે મિત્રો, ત્રીજા ફોટા ઉપર ઇફેક્ટમાં જશું, ત્રણ ટપકા ઉપર જશું અને પેસ્ટ ઇફેક્ટ. એ રીતે મિત્રો હવે તમારે આ ઇફેક્ટ એડ કરવાની છે. આ ઇફેક્ટ એડ કરવાની છે મિત્રો, તમારે આગળ એક મોટો ફોટો આવે ત્યાં સુધી, આગળ રાઈટ 14:18 સુધી જેટલા પણ નાના ફોટા છે, ઠીક છે મિત્રો, એ બધા ફોટામાં ઇફેક્ટ એડ કરી દેવાની છે. તો ચાલો કરી દઉં મિત્રો, આપણે બધા ફોટામાં ઇફેક્ટ એડ કરી દીધી છે 14:18 સુધી. પછી ફરીથી ઉપર ગોળ કરું છું, યાર ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું. ફરીથી આપણે સ્નેક ઇફેક્ટ ઉપર પહેલું આવી ગયું, બીજું આવી ગયું, ત્રીજું આવી ગયું અને હવે આ છેલ્લું છે. ઠીક છે મિત્રો, માયસ્ક ટેગ ગુજરાતી લખેલું, એની ઉપર ઇફેક્ટમાં જશું, ગોળ કરું છું એ ત્રણ ટપકા ઉપર અને કોપી ઇફેક્ટ. કોપી ઇફેક્ટ કર્યા પછી સાઈડમાં ક્લિક કરશું, ઉપર યાર ઉપર ક્લિક કરી બહાર આવતા રહીશું. ફરીથી આપણા બીટમાર્ગ ઉપર ક્લિક કરશું મિત્રો, અને હવે આપણે જતા રહીશું એંગર એન્ડે. ઠીક છે, જે આપણે મોટો ફોટો એડ કર્યો એંગર, ઠીક છે, આ સ્ક્રોલ થાય 15 સેકન્ડ વાળો, એ પછી એંગર રાઈટ આપણે 16:17 જતા રહીશું અને નીચે, એ પછી મિત્રો જે ફોટો આવે એની ઉપર ઇફેક્ટમાં જશું ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ, એની જોડે જે ફોટો હોય એમાં ઇફેક્ટમાં જશું ત્રણ ટપકા ઉપર જે પેસ્ટ ઇફેક્ટ. આ રીતે મિત્રો હવે સ્ટેટસના એન્ડ સુધી જેટલા પણ ફોટા હોય, ઠીક છે મિત્રો, એ બધા ફોટામાં ઇફેક્ટ એડ કરી દેવાના છે. એટલે તમે શરૂઆતમાં જોયું સ્ટેટસ બની જશે. હવે તમે બધા ફોટા એડ કર્યા, બધા ફોટા પણ આવી ગયા, ઇફેક્ટ પણ આવી ગયા, એ પછી તમારે શરૂઆતમાં આવી જવાનું છે. આ રીતે એકદમ નીચે ગોળ કરું છું, પ્લસ ઉપર મીડિયામાં જજો, ડિસ્ક્રિપ્શનમાં અથવા ટેલિગ્રામમાં આ રીતની ડીજેવાળું, ઠીક છે, એક પીએનજી મળી જશે અને લઈ લેજો. મૂવ અને ટ્રાન્સફરમાં જજો, પીએનજીને એમ નીચે લાવી દેજો આ રીતે, ઠીક છે, અને સ્ટેટસના એન્ડ સુધી ખેંચી લેજો આ રીતે. ઠીક છે મિત્રો, ઠીક સ્ટેટસ પતે નહીં ત્યાં સુધી ખેંચી લેજો આ રીતે. અને પછી આ ગોળ કરું છું, એના ઉપર ક્લિક કરશો એટલે બધા ફોટા નીચે આવી જશે અને જોરદાર લાગશે. ઠીક છે મિત્રો, તો આ રીતે તમે આવું જોરદાર સ્ટેટસ બનાવી શકો છો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂર દબાવજો. પાસવર્ડ પણ મેં તમને કહી દીધો છે, તો તમારો કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટ કરી શકો છો. હવે મિત્રો આને સેવ કરવા માટે ઉપર ગોળ કરું છું, યાર ઉપર ક્લિક કરજો અને નીચે ગોળ કરું છું, એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરીમાં સેવ થઈ જશે. ઠીક છે મિત્રો, હવે કોઈ સવાલ હોય તો પૂછી શકો છો, મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો. આપણે મળીશું એક નવા વિડીયોમાં.